જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલા પધારો રિસોર્ટમાં આગ લાગતા સંપૂર્ણ રિસોર્ટ બળીને ખાક થઈ ગયો હતો. આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ રિસોર્ટના પાછળના ભાગથી આગની શરૂઆત થઈ હતી, જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આખા રિસોર્ટમાં ફેલાઈ હતી. આ રિસોર્ટ બંબુની થીમથી બનેલો હોય અને બધી જગ્યાએ લાકડાનો ઉપયોગ થયો હોય આગ બેકાબુ બની હતી અને આખા રિસોર્ટને ઘેરી વળી હતી અને રિસોર્ટના તમામ રૂમ અને ડાઇનિંગ હોલ સહિત તમામ જગ્યા બળીને ખાક થઈ હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. આગ એલપીજી બાટલાના લીકેજથી કે શોર્ટ સર્કિટથી લાગી તે કારણ ખબર છે. આ આગને કાબૂમાં લેવા માટે 5 જેટલા ફાયર ફાઇટર કામે લાગેલા હતા, જેમાં જેતપુર, ધોરાજી અને ગોંડલના ફાયર ફાઇટરે 2 કલાક ઉપર પાડીનો મારો કર્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાના સમયે અહીંના સ્ટાફની સમય સચોટતાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. રિસોર્ટને કોઈ વીમો ના હોય માલિકને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. સુરેશ પાલ્યા, ZSTV, જેતપુર. અચ્છા, કઈ જગ્યાએ આગ લાગી, કેવી રીતના આગ લાગી અને કેટલા ફાયર ફાઇટરોએ આગ બુઝાવી અને કેટલું નુકસાન ગયું હશે અંદાજે, અને કોઈની જાનહાનિ થઈ હોય તો કહેશો? આ પધારો રિસોર્ટ છે તત્કાલ ચોકડી પાસે, અને કેવી રીતે આગ લાગી એ કોઈ જાણવા મળ્યું નથી. આકસ્મિક રીતે આગ લાગેલી છે અને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે. કોઈની જાનહાનિ નહીં, કોઈ જાતની કોઈ નહીં. અમારો સ્ટાફ બધો સુરક્ષિત છે. કેટલા ફાયર ફાઇટરો આપણે બોલાવેલા હતા, ક્યાં ક્યાંથી બોલાવેલા હતા અને કેટલો ટાઈમ આગ બુઝાવવા માટે થયો? લગભગ અંદાજિત 1 કલાક આગ બુઝાવવામાં લઈ ગઈ છે અને જેતપુર, ધોરાજી અને ગોંડલના 3 ફાયર ફાઇટરો આવી ગયા છે. 12:30 આપણે જેતપુર ધોરાજી ચોકડી પાસે પધારો હોટલમાં આગ લાગેલ છે. તો તાત્કાલિક અમે જેતપુરના 3, એક ધોરાજી, એક ગોંડલના 5 ફાયર ફાઇટરો તાત્કાલિક પૂગી અને 2-2.5 કલાકની અંદર પાણીનો મારો ચલાવી અને આગ સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે. કોઈ જાનહાની થઈ નથી. ગોંડલ ફાયર ઓફિસ, કિશોરભાઈ ગોહિલ.